नमस्ते विद्यार्थी मित्रों, करम गार्डन स्कूल ऑनलाइन एजुकेशन में आपको स्वागत है। आज का अपना विषय है अंग्रेजी। अंग्रेजी में आपने गई काल वीडियो में आपने જોઈ લીધા પેટર્ન। પેટર્ન માં આપણે ગઈ કાલે આડી લાઈન, ઊભી લાઈન, વળાંકવાળી લાઈન, માખા ચૂકી લાઈન આ બધી જ લાઈન જોઈ લીધી, પણ જે અધૂરી હતી એ લાઈન તો આજે આપણે પૂર્ણ કરવાની છે। તો આજની આપણી લાઈન છે માખા ચૂકી લાઈન અને વળાંકવાળી લાઈન। તો ચાલો આપણે વળાંકવાળી લાઈન અને માખા ચૂકી લાઈન પહેલા આપણે ફૂટીશું। ફૂટીને પછી એને દોરવાનું છે। ફોર લાઈન માં કેવી રીતે દોરવું એ આજે શીખશું। તો ચાલો આ કઈ લાઈન છે બાળકો? વાંકાચૂકી લાઈન। તો વાંકાચૂકી લાઈન પહેલા દોરેલી છે અને પછી હવે આપણે ફૂટવાનું છે। ચાલો ફૂટીએ। ટપકાની ઉપર જ પેન્સિલ ચાલવી જોઈએ। જો બાળકો આ એક ફોર એપલ આપણે ઘૂંટાઈ ગયું છે। ઘૂંટીને પછી તમારે આમાં રંગ પૂરવાનો છે। તો હવે આપણે એની બાજુમાં એક ફોર એપલ ના ટપકા છે એ જોડવાના છે। ટપકા જોડીને ઘૂંટવાનો છે। તો ચાલો આપણે ઘૂંટીએ। એ ફોર એપલ, એપલ એટલે શું થાય? સફરજન। એ ફોર એપલ, એપલ એટલે શું થાય? સફરજન। તો એ ફોર એપલ હવે આપણે ઘૂંટાઈ ગયો છે। તો હવે આપણે આગળની ફોર લાઈનમાં કેવી રીતે લખવું એ આપણે જોઈશું। તો ચાલો જોઈએ। પેલા ઘૂંટવાનું છે એ ફોર એપલ। આ ફોર લાઈનમાં ઘૂંટાઈ જાય ત્યારબાદ આપણે લખવાનું છે। થોડીક થોડીક જગ્યા મૂકીને પછી લખવાનું છે। અહીંયા એ ફોર એપલ લખાઈ જાય પછી હવે આપણે અહીંયા થોડીક સ્પેસ, થોડીક જગ્યા મૂકીને પછી લખવાનું છે। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। આવી રીતે આખી લાઈનમાં આપણે થોડીક જગ્યા મૂકીને એ ફોર એપલ લખવાનું છે। જો બાળકો લખાઈ ગયું તો હવે આપણે એ ફોર એપલ અહીંયા પૂર્ણ થઈ। હવે આપણે શું જોવાનું છે? બી ફોર બોલ। બી ફોર બોલ એટલે બોલ, દડો। તો ચાલો આપણે હવે દડો ઘૂંટવાનો છે, ઘૂંટી। તો ચાલો ઘૂંટીએ।
थ्री फोर बॉल बॉल એટલે કેટડો દડો આપણે ફૂટાઈ ગયો ફૂટીને આવે તમારેમાં નાનો પૂરવાનો છે જો પૂરાઈ જાય પછી અહીંયા જુઓ બી ફોર બોલ છે ફૂટવાનો છે એ આપણે ફૂટીએ ચલો એને સીધી લાઈનમાં દોરવાનો પછી ટપકા ઉપર જ પેન્સિલ ચલાવવાની છે જો આપણે બી ફોર બોલ ફૂટાઈ ગયો बीफोर बॉल दड़ो आपने दोरियो पर घुटे पड़ो હવે આપણે બી ફોર બોલ ને ફોર લાઈન ની ફોર લાઈન માં કેવી રીતે લખવું એ આપણે શીખીએ તો પહેલા આપણે ઘૂટવાનો છે તો બી ફોર બોલ ઘૂટીએ આ ઘૂટાઈ ગયો હવે આપણે થોડી થોડી જગ્યા મૂકીને બી ફોર બોલ ને વ્યવસ્થિત રીતે ફોર લાઈન માં લખવાનું છે બી ફોર બોલ બોલ એટલે જો બાળકો બી ફોર બોલ લખાઈ ગયો છે હવે આપણે અહીં આપણું પૂર્ણ થયો છે પહેલા આપણે કઈ લાઈન દોરવી ત્રાસી લાઈન પછી વળાંક વાળી લાઈન પછી એ ફોર એપલ અને બી ફોર બોલ તો આજનું આપણું હોમવર્ક જોઈએ ચાલો બાળકો તો ચાલો જોઈએ આજની આજે આપણું હોમવર્ક છે પેજ નંબર 6 પેજ નંબર 6 માં આપણે સૌપ્રથમ અહીંયા ઘૂટવાનું છે ચિત્ર ચિત્ર ઘૂટાઈ જાય પછી એમાં રંગ પૂરીને પછી અહીંયા ત્રાસી લાઈનો દોરવાની છે એની પછી છે પેજ નંબર 7 માં આપણે અહીંયા રંગ પૂરવાનો છે રંગ પૂરીને ઘૂટવી અહીંયા નીચે વળાંકવાળી લાઈન આપણે શીખ્યા એવી રીતે આપણે દોરવાની છે હવે એની પાછળ છે કેપિટલ લેટર્સ એ ટુ ઝેડ એબીસીડી તો એમાં એ ફોર એપલ આપણે અહીંયા ઘૂટીને એમાં રંગ પૂરવાનો છે એ ફોર એપલ ઘૂટવાનું છે અને પછી પાછું આપણે અહીંયા ફોર લાઈનમાં લખવાનું છે અને હવે છે બી ફોર બોલ તો બી ફોર બોલ આપણે ઘૂટવાનું છે ઘૂટીને એમાં રંગ પૂરીને પછી અહીંયા વ્યવસ્થિત રીતે ફોર લાઈનમાં લખવાનું છે આજનું આપણું હોમવર્ક અહીંયા પૂર્ણ થયું જય શ્રી કૃષ્ણ બાળકો